શિવાનંદ ઝા થોડી ક્ષણની અંદર સંબોધન કરશે. પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. કોરોના વાયરસને લઈને જે રીતે વિશ્વની ઉપર જે કહી શકાય કે કોરોના વાયરસ પગ પેસારો છે અને તેની સામે જે લડવા માટે પોલીસ, ડોક્ટર્સ, મીડિયા જે સક્ષમ છે, આપના સુધી તમામ માહિતી પહોંચાડે છે. આપ ઘરમાં રહો છો અને સુરક્ષિત રહો તેના માટે ખડે પગે પોલીસ હંમેશા ઉભી રહે છે અને થોડી ક્ષણની અંદર શિવાનંદ ઝા સંબોધન કરશે. કોરોના વાયરસનો કહેર જે રીતે વર્તાયો છે, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાની પ્રેસ કોન્ફરન્સ થોડી ક્ષણની અંદર શરૂ થશે. રાજ્યમાં લોકડાઉનને લઈને માહિતી આપશે. લોકડાઉન કરવામાં આવ્યું છે સમગ્ર દેશમાં અને તેને લઈને રાજ્યમાં લોકડાઉનને લઈને પણ માહિતી આપી શકે છે. આ પ્રેસ કોન્ફરન્સની અંદર રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાની મૂળ મંત્રથી ફરી શરૂ કરું છું. ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો. લોકડાઉનનો આ સમય બધા માટે મુશ્કેલી ભર્યો છે. પોલીસ વિભાગ આ સમયમાં પોતાની શક્ય તેટલી સારી અને અસરકારક રીતે કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ક્યાંય ક્ષતિ હોય તો તે સુધારવા સૂચના કરવામાં આવે છે. પરંતુ આ ભગીરથ કાર્યમાં લોકોના સહકારથી જ અમને સફળતા મળશે. જેવી રીતે પોલીસને અમે સંવેદનશીલ બનીને ફરજ બજાવવા જણાવીએ છીએ, તેવી જ રીતે લોકોએ પણ સંવેદનશીલ બનવું પડશે. અમુક કિસ્સામાં અમારા ધ્યાન ઉપર આવેલા છે જ્યાં લોકો પોતાનો વિસ્તાર કે સોસાયટીમાં રહેતા હેલ્થ કર્મચારી, ડોક્ટર અથવા નર્સ જેવા મેડિકલ કર્મચારીઓને પરેશાન કરે છે ને મકાન ખાલી કરવા જતા રહેલા જણાવવામાં આવે છે. આ બાબત બિલકુલ ચલાવી લેવાશે નહીં. આવા લોકોને જરૂર પડે પોલીસનો સંપર્ક કરવો. પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવશે. જે કોઈ વ્યક્તિ મેડિકલ કર્મચારીઓને આવી પરેશાન કરતું હોય તેની સામે કડક પગલાં લેવામાં પણ આવશે. થોડી સંવેદનશીલતા લોકોએ પણ બતાવવું જોઈએ. કોરોનાના જે આજ વાયરસનો જે સંક્રમણ થયા પછી સાજા અને સ્વસ્થ થઈને જે લોકો પરત આવે છે અથવા જે લોકોને ક્વોરન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવે છે તેના સાથે પણ દુર્વ્યવહાર થવું જોઈએ નહીં. તેમને મેડિકલી ફિટ જાહેર કરવામાં આવેલ હોવાથી તેમનાથી અન્ય નાગરિકોને કોઈ જોખમ હોતું નથી. તેવી જ રીતે જે વ્યાપારી નિયત ભાવ કરતા વધુ ભાવ લઈ રહ્યા છે તેમને સામે પણ કાર્યવાહી થશે. એક બે જગ્યા કાર્યવાહી થયા છે. જે કારખાનામાં અને બીજા એકમોમાં માલિકો અને શ્રમિકો નીકળી જવા ફરજ પાડે છે તેમની સામે પણ કાર્યવાહી થશે. એમનું પણ એક ડ્યુટી બને છે કે માણસોના સંભાળ રાખે. સ્ટેટ તો કરે જ છે પણ એમને પાસે પણ આ ડ્યુટી છે. આવતીકાલથી સરકારશ્રી દ્વારા ફેર પ્રાઇસ શોપ્સ ઉપરના અનાજનું વિતરણ શરૂ થવાનો છે. આવા સ્થળોએ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. એ જગ્યા પોલીસ તો રહેશે જ, જરૂર લાગે તો મોબાઈલ પેટ્રોલિંગ અને કંટ્રોલ રૂમ સાથે પણ આ જગ્યાઓના સંપર્ક કરાવવામાં આવશે. અનાજ લેવા આવનાર લોકોને અપીલ છે કે ભીડ નહીં કરવી અને યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ દુકાનદારે સ્ટેગરિંગ કરવી. આ લોકો જ્યારે અનાજ વગેરે લેવા જાય ત્યારે તેમના રાશન કાર્ડ વગેરે સાથે રાખે જેથી પોલીસ રાશન કાર્ડ ચેક કરીને જવા દે. ફરી વખત
લોકોને અપીલ કરું છું કે ઘરમાં રહીને સાવચેતી રાખો. પોલીસ સતત નજર રાખી રહ્યા છે. ડ્રોનના ફૂટેજ વડે ગઈકાલે પણ 110 ગુના દાખલ કરવામાં આવેલ છે અને 307 લોકોના અટક કરવામાં આવેલ છે. સીસીટીવી ફૂટેજ આધારે 12 ગુના દાખલ કરી 31 લોકોના અટક કરવામાં આવેલ છે. સોશિયલ મીડિયા ઉપર અફવા ફેલાવનાર અંગે પણ 3 ગુના ગઈકાલે દાખલ થયેલ છે અને પોલીસ ટીમ મીડિયા મોનિટરિંગ સોશિયલ મીડિયા કરી રહી છે. ગઈકાલે થી આજ દિન સુધીના ગુનાઓની વિગત. જાહેરનામા ભંગના ગુનાના સંખ્યા 1034. ક્વોરન્ટાઇન કરેલા વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગ ગુનાના સંખ્યા 357. અન્ય ગુનાઓ 33. ગઈકાલના કુલ ગુના 1424. આરોપી અટક કરેલાના સંખ્યા 2572 અને ટોટલ જપ્ત થયેલ વાહનોની સંખ્યા 6884. એની ક્વેશ્ચન્સ અરવલ્લીના જે બનાવ બન્યો બોર્ડર ઉપર ત્યારે સિનિયર અધિકારી ઇનફેક્ટ રાજસ્થાન ડીજી જોડે પણ મારે વાત થઈ હતી રાતે જ અને સિનિયર અધિકારીઓ જે અમારા રેન્જ છે એને ત્યાં મોકલવામાં આવેલો હતો. સામેના અધિકારીઓ સાથે પણ સંવાદ થયો અને સંવાદ અંતે આજ સવારે મારા ખ્યાલ મુજબ રાજસ્થાનના જે માણસો હતા એને ચેક કરીને લઈ લીધેલા હતા અને એના સિવાય બીજા જે માણસો છે એને આપના શેલ્ટર હોમમાં જગ્યા આપવામાં આવેલો છે અને મેડિકલ ચકાસણી અને બીજી વસ્તુઓ સાથે સાથે થઈ રહી છે. બીજા કોઈને પૂછવું હોય તો એક સાથે સાંભળતો જવાબ આપી દો. Everybody who wanted to ask on this subject has asked. So I પૂછવું હોય તો પૂછી લો તમે પણ પછી એક સાથે સામતો જવાબ આપી દો. જો આ જે બનાવ બન્યા છે આઈ થિંક આઈ હેવ ગોટ અ ફેર આઈડિયા ઓફ વોટ યુ પીપલ વોન્ટ મી ટુ ટેલ યુ. આ જે બનાવ બન્યા છે એકદમ કમનસીબ છે. અમે જ્યારથી લોકડાઉન જાહેર થયેલા છે
ત્યારથી એક જ વાત કરીએ છીએ કે સંવેદનશીલ રહીને પ્રજાને સેવા કરો, આ ભાવથી નોકરી કરવાનો. ગઈકાલે જે વિડીયો હું વાયરલ કર્યો હતો એના પણ હાર્દ એ જ હતું અને ઈચ્છા એ હતી કે દરેક પોલીસ માનસ સુધી આ પહોંચે. કૃષ્ણનગરને જે બનાવ બન્યો છે વિડીયો ફૂટેજ એકદમ ક્લિયર છે. ધ્યાન ઉપર આવતા જ સીપીના હું વાત કર્યો કે આ માણસના તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો. આના જોડે મારે પણ વાત થઈ. હવે આ વ્યવહાર જે છે કોઈ પણ રીતે ચલાવી લેવાય નહીં. માણસ ગમે તે હોય આ વ્યવહાર નહીં કરી શકે અને ખાકીમાં આ વ્યવહાર એકદમ પ્રોહિબિટેડ છે. આ મેસેજ બહુ ક્લિયર કટ હું આપવા માંગુ છું. ખાકી પહેરી લીધા મતલબ નથી કે હાથમાં દંડો આવી ગયો એટલે જ્યાં ઈચ્છા હોય ત્યાં બાંધી નાખો. અને ખાસ કરીને ગરીબ સાથે તો સંવેદના હોવું જોઈએ. એ ગરીબ જે શાકભાજીના લારી અત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં આવે છે એ વસ્તુઓ પૂરું પારવા અને પોતાનું પેટ ભરવા માટે ત્યાં ગયા છે. આ ક્લિયર મેસેજ તો હું આપી રહ્યો છું. ભાટિયાના વાત કરી એ પીઆઈના તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલે છે. આજે એક વધારેના સર્ક્યુલર હું ઇશ્યુ કરું છું કે મારા અધિકારીઓ દરેક પોઈન્ટ ઉપર વારાફરતી જઈને માણસો સાથે વાર્તા શરૂ કરીને એને આવી વસ્તુઓની સમજ આપે કે વ્યવહાર જે આપના છે સૌથી સારું હોય તો જે ઇજ્જત પોલીસને મળવું જોઈએ તો જ મળશે. આપણે જોઈશું, જરૂર પડે તો રિકવરી પોલીસ એમના પાસેથી જ કરાવશે. જો આવું છે કોઈ ખોટા કૃત્ય હોય અને એને 10 માણસ ખોટી રીતે સપોર્ટ કરતા હોય એમાં બહુ ચિંતા કરવા જેવી વસ્તુ નથી. મોટા ભાગમાં મારા ખાતા સમજુ છે અને એ જાણે છે કે આવી વસ્તુઓ ચલાવવાથી નુકસાન વધારે ખાતાના છે. We are aware of this. English માં બોલું ગુજરાતી માં અમને આ બાબતના ખ્યાલ છે અને આ અમારા મુખ્યમંત્રી શ્રીના લેવલ ઉપર આને પણ સંજ્ઞાન લેવામાં આવેલો છે. આ બાબતની આખી તપાસ ડીસીપી ક્રાઇમ અને એસપી એટીએસ દીપેન ભદ્રણના આપવામાં આવેલો છે અને એ બાબતે તપાસ કરી રહ્યા છે. કદાચ ભાવનગરના થોડું છેડા આવે છે અને બીજી કઈ કઈ જગ્યા છે એ છેડાઓનો આખો તપાસ અત્યારે દીપેન ભદ્રણ કરી રહ્યા છે. વિગત જ્યારે આવશે ત્યારે આપને આપીશું. સાથે સાથે જ્યાં જ્યાં ક્વોરન્ટાઇન કરવાની જરૂર છે અથવા બીજી જે કાર્યવાહી કરવાનો જરૂર છે એ હેલ્થ ઓથોરિટીઝ સાથે જેમ જેમ આપને માહિતી મળશે એને ઇન્ફોર્મ કરીને આગળની કાર્યવાહી કરાવડાવશું. હિન્દી આ હતા શિવાનંદ ઝા, રાજ્યના પોલીસ વડા. અને લોકોને ઘરમાં સુરક્ષિત રહેવા માટે તેમણે નિર્દેશ કર્યો છે. આપને જણાવી દઈએ કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે કપરો સમય છે અને તેમાં નિયમનો જે ભંગ કરનારા સામે મોટી કાર્યવાહી કરવાની પણ તેમણે વાત કહી છે.